નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ આ યાત્રામાં તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગયા અંકમાં વન નાબૂદી અને તેના પરિણામો વિશે શીખી ગયા. આજે આપણે હવે યાત્રામાં આગળ વધીએ. અને હા, ગયા વખતે મેં તમને એક સ્વાધ્યાય કાર્ય પણ સોંપેલું, તમે બધાએ કરેલું હશે. કરેલું છે ને? હા, ચાલો ચર્ચા કરીએ થોડી. સ્વાધ્યાયમાં શું આપેલું હતું? તમારે બધાએ વન નાબૂદીના કારણે વન્ય પ્રાણીઓ પર પડતો પ્રભાવ એના વિશે થોડી ચર્ચા કરવાની હતી. હા મિત્રો, વન નાબૂદીના કારણે વન્ય પ્રાણીઓ છે એનું નિવાસસ્થાન છીનવાઈ જાય છે, એ પ્રાણીઓને ખોરાક માટેની અછત ઊભી થાય છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વન્ય પ્રાણીઓ છે એ ક્રમશઃ એકબીજા ઉપર આધારિત છે. જેમ કે ઘાસ ખાનારા પ્રાણીઓ ઘાસ પર આધારિત છે, અને કેટલાક માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીઓ એ આ તૃણાહારી પ્રાણીઓ ઉપર આધારિત છે. જો વન નાબૂદી થઈ જાય તો વનસ્પતિનું અસ્તિત્વ ટકે નહીં, અને પરિણામે આવા બધા પ્રાણીઓ છે એના માટે ખોરાકની અછત સર્જાય. તો આ રીતે તમે કેટલીક ચર્ચાઓ છે એ કરી હશે, અને તમારી નોટબુકમાં પણ એની નોંધ કરી હશે. હા મિત્રો, હવે બૂજો અને પહેલીને એક પ્રશ્ન બીજો સતાવે છે કે આ રીતે જો વન નાબૂદી ચાલ્યા જ કરશે તો પછી પ્રાણીઓ એનું સંરક્ષણ કરવું કઈ રીતે? આના માટે એ પોતે પ્રોફેસર અહેમદ પાસે જાય છે. પ્રોફેસર અહેમદને વાત કરે છે. પ્રોફેસર અહેમદ છે એ આ બાળકોના પ્રશ્ન માટે એક સુંદર મજાના પ્રવાસની વ્યવસ્થા કરે છે, અને એના માટે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારની પસંદગી કરે છે, અને બાળકોને માહિતી આપે છે કે કઈ રીતે આવા પ્રાણીઓ કે જે વનમાં રહે છે, આવા વન્ય જીવો એનું સંરક્ષણ કરી શકાય છે. હા મિત્રો, તમારે પણ જાણવું છે ને કે કઈ રીતે વન્ય પ્રાણીઓ છે એનું સંરક્ષણ કરી શકાતું હશે? તો આના માટે ઘણી બધી વ્યવસ્થા છે ઊભી થયેલી છે. સરકાર, કેટલાક વ્યક્તિગત પ્રયાસો, કેટલીક સામાજિક સંસ્થાઓના પ્રયાસો અને કેટલાક બિનસરકારી સંગઠનોના પ્રયાસોના કારણે આજે ઘણા બધા વનને બચાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. જો વનને બચાવીશું તો એમાં રહેતા વન્ય પ્રાણીઓને પણ બચાવી શકીશું. આના માટે કેટલાક વિસ્તારો છે એને આરક્ષિત જાહેર કરવામાં આવે છે, અને આ વિસ્તારો છે એ અલગ અલગ નામથી ઓળખાય છે, જે આપણે આગળ જોવાના છીએ. પ્રોફેસર અહેમદે અહીં જે પ્રવાસની વ્યવસ્થા કરી છે એમાં એણે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારની પસંદગી કરી છે. હવે આ પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એ મધ્યપ્રદેશમાં આવેલું છે, અને આ પંચમઢી આરક્ષિત વિસ્તારની ખાસિયત એ છે, ઉપરી હિમાલયની શૃંખલાઓમાં જે વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે, અને એ જ રીતે નીચે દક્ષિણ ભારતમાં આવેલા પશ્ચિમ ઘાટના પ્રાણીઓ અને વનસ્પતિને મળતા આવે છે. અને આવી જૈવિક વિવિધતાના કારણે જ પ્રોફેસર અહેમદે આ વિસ્તાર પર પસંદગી ઉતારી છે, અને સાથે સાથે એણે જંગલના એક અધિકારીનો પણ સંપર્ક કરી રાખ્યો છે. કારણ કે જંગલમાં મુલાકાત અર્થે જવાનું હોય તો એ જંગલની ખાસિયત જાણતા હોય એવા કોઈ માર્ગદર્શકની જરૂર પડે, હે ને? એટલા માટે માધવાનંદજી પણ હવે આ પ્રવાસમાં સાથે જોડાયા છે, જે બાળકોને આ સમગ્ર જૈવાવરણ આરક્ષિત વિસ્તારની માહિતી પૂરી પાડશે. તો મિત્રો, અહીં એક સુંદર મજાનો શબ્દ તમને સાંભળવા મળ્યો, જૈવ વિવિધતા, જેને અંગ્રેજીમાં બાયોડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જૈવ વિવિધતા એ શું છે વળી? ચાલો જોઈએ. હા મિત્રો, જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી, આ શબ્દ છે એ બે શબ્દોમાંથી બનેલો શબ્દ છે. જૈવ એટલે કે જીવને લગતું હોય તેવું, અને વિવિધતા એટલે કે અલગ અલગપણું, એકબીજાથી જુદું તરી આવતું હોય તેવું. તમને ખ્યાલ જ છે, પૃથ્વી પર અનેક પ્રકારના સજીવો અસ્તિત્વ ધરાવે છે, અનેક પ્રકારની વનસ્પતિઓ અસ્તિત્વ ધરાવે છે. તો પૃથ્વી પર જોવા મળતા આ વિભિન્ન સજીવો, તેમના વચ્ચે રહેલો આંતરસંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ છે એ મૂળતઃ જૈવ વિવિધતા તરીકે ઓળખાય છે. હા મિત્રો, ખૂબ જ મજાની વાત છે કે આખા વિશ્વની અંદર આવા જૈવ વૈવિધ્ય ધરાવતા કુલ 12 દેશો સૌથી આગળ પડતા ગણવામાં આવે છે, અને જેમાં ભારત છે એ છઠ્ઠો ક્રમાંક ધરાવે છે.
એ આપણા માટે ગર્વની વાત છે. આગળ વધીએ. હા મિત્રો, તો બુજો અને પહેલીના પ્રશ્નના ઉત્તરમાં પ્રોફેસર અહેમદ જણાવે છે કે કેટલાક વિસ્તારો છે એને આરક્ષિત જાહેર કરવામાં આવે છે, જેમાં પ્રાણીઓ અને વનસ્પતિ આનું સંરક્ષણ થતું હોય છે. તો આવા વિસ્તારો છે એ કયા કયા નામે ઓળખાય છે અને કઈ રીતે ઓળખાય છે એના વિશે થોડી વાત કરીએ. જુઓ મિત્રો, વન અને વન્યજીવનનું જ્યારે સંરક્ષણ કરવાનું હોય ત્યારે આપણી પાસે અત્યારે કુલ મુખ્યત્વે ત્રણ પ્રકારની વ્યવસ્થાઓ જોવા મળે છે. આ ત્રણે ત્રણ ક્ષેત્રો છે એ પોતાના કેટલીક આગવી વિશેષતાઓના કારણે અલગ અલગ નામે ઓળખાય છે, પરંતુ બધાનો સામાન્ય હેતુ તો તેમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિનું સંરક્ષણ કરવાનો જ છે. પ્રથમ છે વન્ય પ્રાણી અભયારણ્ય, જેને અંગ્રેજીમાં વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી તરીકે ઓળખવામાં આવે છે. બીજું ક્ષેત્ર છે રાષ્ટ્રીય ઉદ્યાન, જેને અંગ્રેજીમાં નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું ક્ષેત્ર છે જૈવ આરક્ષિત ક્ષેત્ર અથવા જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર, જેને અંગ્રેજીમાં બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આ ત્રણે ત્રણ બાબતો છે અને આપણે ક્રમશઃ જોતા જઈએ. જુઓ, પહેલું છે વન્ય પ્રાણી અભયારણ્ય. પ્રાણીઓ અને તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય તેવો વિસ્તાર એટલે વન્ય પ્રાણી અભયારણ્ય. હવે તમે જોઈ શકો છો એ મુજબ અભયારણ્ય છે એની જ્યારે સંધિ છૂટી પાડીએ ત્યારે અભય વત્તા અરણ્ય એવું મળે છે. અભય એટલે ભય વિના અને અરણ્ય એટલે જંગલ અથવા વન. તો જ્યાં પ્રાણીઓ છે અને તેનું નિવાસસ્થાન એ કોઈપણ પ્રકારના ભયથી મુક્ત હોય એવા પ્રકારનું વન એટલે અભયારણ્ય. આગળ રાષ્ટ્રીય ઉદ્યાન, એવો સુરક્ષિત વિસ્તાર છે જ્યાં પ્રાણીઓ સ્વતંત્ર રીતે નિવાસ કરી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર, હા મિત્રો, વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સરખામણીએ આ થોડા જુદા પ્રકારનું ક્ષેત્ર છે, જેમાં વન્ય સજીવોની તો જાળવણી થાય જ છે પણ સાથે સાથે એ વિસ્તારમાં વસતા આદિવાસીઓની પરંપરાની પણ જાળવણી અથવા એમની સંસ્કૃતિની પણ જાળવણી કરવાનો પ્રયાસ થતો હોય છે. અને આ વિસ્તાર છે થોડો વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ હોય છે. તમે અહીં જોઈ શકો છો કે એવો વિશાળ સુરક્ષિત વિસ્તાર છે જેમાં વન્ય સજીવો અને તે વિસ્તારના આદિવાસીઓની પરંપરાની જાળવણી થતી હોય. જુઓ મિત્રો, તમે ત્રણેય પ્રકારના ક્ષેત્રો વિશે માહિતી મેળવી, વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર. આ ત્રણે ત્રણ પ્રકારના ક્ષેત્રો છે એનો હેતુ તેમાં વસતા વન્યજીવો છે કે વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિ છે એનું સંરક્ષણ કરવાનો જ છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ અને કેટલાક હેતુઓના આધારે તે અલગ અલગ તરી આવે છે. આપણે જ્યારે આવા ક્ષેત્રોની વાત કરતા હોઈએ ત્યારે કેટલાક એના ઉદાહરણ પણ યાદ કરવા જોઈએ. જેમ કે આપણા ગુજરાતમાં વન્ય પ્રાણી અભયારણ્યની વાત કરીએ તો ગીર અભયારણ્ય આવેલું છે જે એશિયાટિક સિંહ માટે પ્રખ્યાત છે. એ જ પ્રમાણે નેશનલ પાર્ક અથવા રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો ગુજરાતમાં કાળિયાર નામનું જે પ્રાણી જોવા મળે છે એના માટે બ્લેક બક નેશનલ પાર્ક છે એ આવેલું છે, જે ભાવનગર જિલ્લામાં વેળાવદર ગામ પાસે આવેલું છે. એ જ રીતે જૈવ આરક્ષિત વિસ્તારની વાત કરીએ તો કચ્છનો જે વિસ્તાર છે એને બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કરેલો છે. હા મિત્રો, આવા ઘણા બધા ઉદાહરણ છે કે ગુજરાતમાં અને ભારતમાં આપણી પાસે ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાન, ઘણા બધા વન્ય પ્રાણી અભયારણ્ય અને ઘણા બધા જૈવ આરક્ષિત વિસ્તારો આવેલા છે. હવે પ્રોફેસર અહેમદે અહીં જે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારની પસંદગી કરેલી છે એનો નકશો હું તમને બતાવું છું, ધ્યાનથી જુઓ. હા મિત્રો, તમે જોઈ શકો છો અને અગાઉ આપણે અર્થમાં પણ જોઈ ગયા કે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એ કેવો હોય છે, વિશાળ વિસ્તાર હોય છે અને સ્વાભાવિક રીતે એમાં કેટલાક અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ સમાવિષ્ટ થઈ શકે છે, તમને અહીં સ્પષ્ટ દેખાય છે. તમે અહીં જોઈ શકો છો કે પંચમઢી અભયારણ્ય, એ જ મુજબ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન,
અને આ બોરી અભયારણ્ય આ ત્રણે ત્રણ વિસ્તારો છે એ પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંદર સમાવિષ્ટ છે। એટલે કે પંચમઢી અને બોરી આ બંને અભયારણ્ય અને સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। એટલે મિત્રો તમારે અહીં એ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે કે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય પણ સમાવિષ્ટ થઈ જતા હોય છે। આગળ વધીએ। જુઓ અહીં તમારે એક નાનકડી પ્રવૃત્તિ કરવાની છે। તમારા જિલ્લા રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશો અથવા જૈવાવરણ આરક્ષિત વિસ્તારોની સંખ્યા શોધો અને કોષ્ટક 7.1ની પૂર્તતા કરો। અને સાથે સાથે તમારે આ ક્ષેત્રોને તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં એને દર્શાવવાના છે। મિત્રો આમાંથી આપણે કોષ્ટક 7.1ની અંદર કેટલીક બાબતોની પૂર્તતા કરીએ। જુઓ કોષ્ટક 7.1 સંરક્ષણ માટે સુરક્ષિત વિસ્તાર, જેમાં કુલ 4 કોલમ આપેલા છે। પ્રથમ કોલમની અંદર જે વિગત દર્શાવેલી છે એમાં મારા જિલ્લાની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે, વન્ય પ્રાણી અભયારણ્ય કેટલા છે અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કેટલા છે એની સંખ્યા દર્શાવવાની છે। એ જ પ્રમાણે મારા રાજ્યમાં આ ત્રણે ત્રણ વિસ્તારોની સંખ્યા કેટલી છે અને મારા દેશમાં આ ત્રણે ત્રણ વિસ્તારોની સંખ્યા કેટલી છે એ દર્શાવવાનું છે। તો સૌપ્રથમ આપણે મારા દેશમાં જોઈએ। આપણા દેશ ભારતની અંદર કુલ રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા છે 103, જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યની સંખ્યા છે 544 અને કુલ 18 જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે આપણા દેશમાં આવેલા છે। આપણા રાજ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, 23 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે અને 1 જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે। હવે મિત્રો મારા જિલ્લામાં, તમે બધા અલગ અલગ જિલ્લામાં રહેતા હશો તો સ્વાભાવિક રીતે અહીં આંકડા છે એ બદલાયેલા જોવા મળશે, જે તમારે ગૃહ કાર્યમાં જાતે કરવાનું છે। આવું કોષ્ટક તમારી નોંધપોથીમાં બનાવજો અને તમારા જિલ્લામાં રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા આવેલા છે, વન્ય પ્રાણી અભયારણ્યની સંખ્યા કેટલી છે અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કેટલા છે તમારે શોધીને અહીં દર્શાવવાનું રહેશે। હા મિત્રો, તો તમને એ જાણવા મળ્યું કે દરેક દેશ છે એ પોતાના વન્ય પ્રાણીઓને કે વનસ્પતિ સૃષ્ટિને કે પ્રાણી સૃષ્ટિને બચાવવા માટે કેટલાક આવા ક્ષેત્રોને આરક્ષિત જાહેર કરે છે। તો આ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ શું છે વળી? તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જે તે વિસ્તારમાં જોવા મળતી આગવી વનસ્પતિ અને પ્રાણીઓની સૃષ્ટિ છે। જે વનસ્પતિ જે વિસ્તારમાં મળી આવે એ વિસ્તારની એ વનસ્પતિ સૃષ્ટિ ગણાય અને જે વિસ્તારમાં જે પ્રાણીઓ મળી આવે તો એ પ્રાણીઓને એ વિસ્તારની પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખી શકાય। તો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કેવી છે ચાલો એનો પરિચય મેળવીએ। જુઓ મિત્રો અહીં તમારી સામે બે ચિત્ર રજૂ કરેલા છે। પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં ઘણા બધા પ્રકારના વૃક્ષો જોવા મળે છે, ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, જેમાંથી અહીં પ્રથમ ચિત્ર જે બતાવે છે તમને ડાબી બાજુએ એ હંસરાજનું ચિત્ર છે અને જમણી બાજુએ જે ચિત્ર આપેલું છે વૃક્ષનું એ જાંબુનું વૃક્ષ છે। આ ઉપરાંત અહીં સાદ, સાલ, આંબો, સાદડ, અર્જુન એવી ઘણી બધી વનસ્પતિઓ આવેલી હોય છે। પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ પણ આગવી છે। અહીં જોવા મળતા ચારેય ચિત્રને ઓળખવાનો પ્રયત્ન કરો। સૌથી ઉપર ડાબી બાજુએ કયું પ્રાણી જોવા મળે છે? હા, કૂતરા જેવું દેખાય છે, વેરી ગુડ, એ જંગલી કૂતરો છે। એની બાજુમાં વેરી ગુડ, એ હરણની જ એક જાત છે જેને ચિત્તલ તરીકે ઓળખવામાં આવે છે, તેના શરીર પર ટપકા હોય, ટપકાવાળું હરણ પણ કહે છે, જેને અંગ્રેજીમાં સ્પોટેડ ડિયર તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે નીચેની હરોળમાં ડાબી બાજુએ પ્રથમ ચિત્ર જોવા મળે છે એ વરુનું છે અને વેરી ગુડ, ચોથા નંબરનું ચિત્ર તો તમને બધાને ઓળખાઈ જ ગયું હશે, એ છે દીપડાનું ચિત્ર। તો જુઓ મિત્રો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં પ્રાણીઓની સૃષ્ટિ પણ આગવી છે। તો મિત્રો દરેક આવા આરક્ષિત ક્ષેત્રોની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છે એ આગવી રીતે વસતી હોય છે। તો આના આધારે પણ તમારે નાનકડું એક ગૃહ કાર્ય કરવાનું છે, નોંધી લો। તમારી આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો અને તેની યાદી બનાવો। તો આજે આપણે
आरक्षित विस्तारों पैकी वन्यप्राणी अभयारण्य, राष्ट्रीय उद्यान अने जैवावरण आरक्षित विस्तार तेमज पंचमढ़ी जैवावरण आरक्षित विस्तार में जोवा मळती वनस्पति सृष्टि अने प्राणी सृष्टिनो परिचय मेळव्यो। आपणी यात्रा में आवता अंक में फरीथी मळीशुं। त्यां सुधी तमने जे जे स्वाध्याय कार्य आ अंकनुं सोंपायेलुं छे ते घरे रहीने पूरुं करजो। त्यां सुधी बधाने आवजो। नमस्ते बच्चों, कैसे हो आप सब? मज़े में? अरे वाह। तो बच्चों, आपने आपकी पिछली इकाई 7 का ग्रीक कार्य अवश्य किया होगा। किया है ना सभी ने? वेरी गुड। तो बच्चों, आज हम आपकी कक्षा 8 की 8वीं इकाई, जिसका नाम है माँ कह एक कहानी। बच्चों, आपको कहानियाँ सुनने का तो बहुत शौक़ होगा। जब छुट्टियाँ होती है तो जब आप अपने नानी माँ के घर जाते हो या फिर दादी माँ के पास जाते हो तो आप अवश्य कहानियाँ सुनते होंगे। सुनते हो ना आप सब? बहुत अच्छे। तो आपको आज इस इकाई में एक ऐसे ही सुंदर कहानी सुनने को और पढ़ने को मिलेगी। बच्चों, आप सब जानते हो कि कहानियाँ हमको क्यों पसंद आती है? क्योंकि कहानियों में कई सारे भाव होते हैं। हम उनमें से कई सारी सीख लेते हैं, उनमें से हमें कई सारे बोध सीखने को मिलते हैं जो हमारे जीवन पर्यंत हमें काम आते हैं। तो इस इकाई में भी हम कुछ ऐसे ही नए बोध और नए पाठ सीखेंगे। तो पहले हम इस कविता के कवि का परिचय करेंगे, ठीक है? तो चलिए, आपके पास हिंदी की कक्षा 8 की पुस्तक को लेकर बैठे होंगे। तो चलिए, निकालिए पुस्तक और फिर मेरे साथ साथ इस इकाई में ध्यान दीजिए। इस इकाई की शुरुआत में आपने देखा होगा कि कवि का परिचय दिया है। देखिए, इस इकाई के कवि है श्री मैथिली शरण गुप्त। बच्चों, आपको पता है कि ये हमारे राष्ट्रकवि है। यह कवि जिनको राष्ट्रकवि का सम्मान मिला गया है। बच्चों, कवि का जन्म चिरगांव नामक गांव में हुआ था, जो कि झांसी जिले में उत्तर प्रदेश राज्य में अभी है। वे एक श्रेष्ठ कवि थे। उन्होंने साकेत नाम का महाकाव्य लिखा है। उसके के साथ साथ यशोधरा, भारत भारती और इसके जैसे कई अन्य काव्य संग्रह उन्होंने लिखे हैं। वे बहुत ही प्रखर कवि कहे जाते थे। बच्चों, आपको पता है कि श्री मैथिली शरण गुप्त, उनकी जो लेखन शैली है या फिर उनकी जो काव्य शैली है, उसमें भारतीय जीवन को बड़े ही अनोखे ढंग से दर्शाया गया है। आप जब देखेंगे इस कविता को तो आप बखूबी समझ पाएंगे कि उन्होंने किस तरह कहानी और संवाद के रूप में आपके सामने एक सुंदर कथा चित्र रखा है। हमारी यह इकाई भी एक कथा काव्य है। आपने अपने कवि के बारे में तो सुना, आपने जाना कि उन्होंने कौन कौन सी काव्य कृतियाँ लिखी है। आपको पता है कि उनके गुरु थे श्री महावीर प्रसाद द्विवेदी। महावीर प्रसाद द्विवेदी उनके बहुत ही पसंदीदा गुरु थे। वे उनके पास से कई सारी लेखन कृतियाँ सीखते थे। तो चलिए बच्चों, आज हम उनके द्वारा रचित एक कथा काव्य सुनेंगे, ठीक है? उससे पहले मैं आपको इस कथा काव्य से जुड़ी एक बात कहना चाहती हूँ। बच्चों, हमारी जो भारत भूमि है उसमें कई सारे संत और महात्मा जन्म ले चुके हैं। आपको पता है उनमें से एक थे हमारे भगवान बुद्ध। आपको पता है कि भगवान बुद्ध का बचपन का नाम क्या था? उनका बचपन का नाम था सिद्धार्थ। बच्चों, आपको पता है
कि सिद्धार्थ बचपन से ही शांत स्वभाव के, नम्र और धीर थे। वे जब छोटे थे तो उनके मन में आपके जैसे ही प्रश्न उठा करते थे कि यह चंद्र, यह तारे, यह सूर्य किसने बनाए हैं, यह नदियाँ कलकल क्यों बहती है, इन फूलों में सुगंध कौन भरता है। आपके जैसे ही वह छोटे से बच्चे थे, लेकिन उनकी बुद्धिमत्ता बहुत ही तेज थी। जब वह बड़े हुए तो महान संत बने और उनका नाम हुआ गौतम बुद्ध। जब उनका विवाह हुआ एक सुंदर कन्या से जिनका नाम था यशोधरा और उनके पुत्र का नाम था राहुल, तो आपकी इस इकाई में माता और पुत्र दोनों में जो संवाद है वही दिया गया है। तो चलिए बच्चों, इस संवाद शैली में दी गई इस इकाई को श्रवण करते हैं। इकाई 8, माँ कह एक कहानी, काव्य। विद्यार्थी मित्रों, अब तक आपने कई कविताएं सुनी होगी और गान भी किया होगा। आज जो कविता सुनने वाले हो वह संवाद शैली पर रचित है, जिसमें माँ और बेटे का संवाद है। तो आइए इस कविता का श्रवण करें। ध्यान से कविता सुनिए। तू
कठिन कहानी। मांगा उसने आहत पक्षी तीर जात किंतु थे रक्षी, तब उसने जो था खंग भक्षी हठ कर करने की ठानी। अब बढ़ चली कहानी, हुआ विवाद सदय निर्दय में, अभय आग्रही थे स्व विषय में, गई व्यापक हुई कहानी। राहुल तू निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसका, कह दे निर्भय जय हो जिसका, सुन लूं सुन रहा कहानी। कोई निरपराध को मारे तो क्यों दूसरे उसे उबारे, रक्षक पर भक्षक को वारे, सुनी। तो बच्चों, हमने आज इस कविता का श्रवण किया, आपको मजा आया होगा। तो बच्चों, जब तक हम दूसरे एपिसोड में मिले, तब तक आप आपकी हिंदी की पाठ्य पुस्तक में से यह कविता को पढ़ेंगे, ठीक है? तो फिर मिलेंगे, धन्यवाद।